नमस्कार विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय 3.7 एनो पहेलो दाखिल जोईशू। आ प्रकरण तमाम चेप्टर वीडियो की लिंक आ वीडियो डिस्क्रिप्शन में है, प्लेलिस्ट में है, एट तब न जुं तो जी लैजो। पहलो दाखिल, रेणु 75 किलोग्राम अने 69 किलोग्राम वजनवाड़ी बे खातर नी गुणी खरीदे छे। ओ गुणी शब्द तमारा माटे नवो आयो, तो गुणी एटले खातर नी जे थेली होय एने गुणी कहेवाय। खातरना आ वजननुं महत्तम मूल्य शोधो के जे बन्ने गुणीना वजननुं गुणाकमां पूरेपूरुं माप लई शके छे। तो विद्यार्थी मित्रों, आपणे आ चेप्टरमां मोटे भागे घूसा अने लसा शीख्या छीए, तो आ बन्नेमांथी एक शोधवानुं होय, पण अहीं महत्तम मूल्य कीधुं छे एटले घूसा शोधवानो छे आपणे, बराबर। तो अहीं 75 अने 69 एनो घूसा शोधीशुं, पछी आगळ गणीए। तो चलो 75 घूसा आपणे शोधवानो ट्राय करीए। तो पहेला एना अविभाज्य अवयव पाड़ दईए। तो अहीं 5 छ एकी संख्या छे, एटले बे भाग नहीं चाले, सीधो ज क्यारे चालशे, त्रणे चालशे। तो 3 2 6 એટલે 1 વધ્યો, 1 અને 5 એટલે 15, તો 3 5 15, 25 આવે એટલે 3 નહીં ચાલે, 5 4 ચાલશે, 5 5 25 અને 5 1 આવ્યો, ઓકે। ચલો 69 છે તો 69 લખી દે। અહીં 9 છે એટલે 2 ભાગ ચાલશે નહીં, 3 9 6 15, 15 ને 3 ભગાય તો 3 ચાલવાનું છે। તો 3 2 6 અને 3 3 9, હવે 23 આવ્યો। તો વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 એ જ લેવું પડશે, 23 એ 1 લેવું પડશે, બરાબર। તો 75ના અવિભાજ્ય અવયવ શું આવ્યા, તો 3 × 5 × 5, તો 3 × 5 × 5, ચલો 69ના કેટલા આવ્યા, તો 3 × 23, ચલો 5 5 25, 25 3 75 આવી ગયા, 23 × 3 એટલે 69 આવી ગયા। આ એનો શું આવ્યો, ગુસ્સા શોધવાનું છે આપણે બંનેનું। તો 75 અને 69નો ગુસ્સા, ચલો બંનેમાં સરખું શું છે, તો 3 છે, તો 3 ગુસ્સા લખી દીધું છે, બરાબર। બસ વજનનું મહત્તમ મૂલ્ય તો આવી ગયું, તો લખવાનું માગ્યા મુજબ મહત્તમ વજનનું મૂલ્ય બરાબર 3, હવે એકમ શેમાં છે, કિલોગ્રામમાં છે, તો આપણે અહીં કિલોગ્રામ લખવા પડવો વિદ્યાર્થી મિત્રો, નહીંતર સાહેબ તમારા અડધો માર્ક્સ કાપી શકે છે। એટલે આ ખાસ ધ્યાન આપવાનું, રકમવાળા દાખલામાં એકમ લખવાનું ભૂલવાનું નથી, ઓકે। ચલો બીજો જોઈશું, બીજો શું કહે છે, 3 છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે। અહીં બીજો તમને સમજાવતો જઉં એટલે વધારે આવો, 3 છોકરા છે બરાબર, સપોઝ કે આ એક નંબરનો છોકરો હશે, પછી આ 2 નંબરનો છોકરો હશે, અને આ 3 નંબરનો છોકરો છે। હું જે આકૃતિ દોરું છું એ તમારે દોરવાની નથી, હું તમને સમજાવવા માટે જ દોરું છું વિદ્યાર્થી મિત્રો, ઓકે। એટલે તમારે દોરવાની જરૂર નથી। પછી શું કહે છે, એક જગ્યાએ એટલે અહીંથી ચાલવાની શરૂઆત કરે છે, એવું કહેવું છે। એમના પગલાનું માપ અનુક્રમે 63 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર છે। એટલે કે જે આ ભાઈ ચાલે છે એ પહેલું પગલું મેળે તો 63 સેમી ચાલે છે। વિડીયો વિદ્યાર્થી મિત્રો થોડું વાર થશે, પણ સમજાવીશ એવું કે તમને કાયમ માટે યાદ રહી જશે, એટલે વિડીયો છેલ્લે સીધું જોજો। તો જે પહેલો ભાઈ છે 63 સેન્ટીમીટર એનું પગલું છે, અમુકના પગલાંની સાઇઝ નાની મોટી હોય, બીજો છે 70 સેન્ટીમીટરનો છે, અને ત્રીજો છે 77 સેન્ટીમીટર ચાલે છે। એટલે આ ભાઈ એક ડગલું મોડે તો અહીં આટલાથી આટલા આવતો હશે કદાચ, આ ભાઈ પગલું મોડે તો આટલાથી થોડો એનાથી વધારે આવતો હશે, અને આ ભાઈ 77 છે તો આ ભાઈ થોડો વધારે આવતો હશે, બરાબર, પગલું એનું મોડે તો। પછી શું કહે છે, એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરા પગલાથી આવરી શકાય, કેટલું અંતર નક્કી કરીએ આપણે તો એ પગલા ભરીએ તો એટલું અંતર આવી શકે, એટલે આપણે ગુસ્સા અથવા લસા શોધવાનો થાય, બરાબર। તો આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો આવો દાખલો હોય તો આપણે શું શોધવું પડે, લસા શોધવું પડે। તો અહીં આપણે લસા ગણીએ, તમારે અહીંથી લખવાનું છે, પેલું તમને સમજ માટે મેં ગણાયેલું છે, એટલે એ તમારે લખવાની કોઈ જરૂર છે નહીં, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો આવું તમે સમજો, તો બીજો આપણે 3નો શું કરવો પડશે, લસા શોધવાનો। તો અહીં લખું 63 સેમી, 70 સેમી
અને 77 સેમી નો લસા ગણીશું. ઓકે, હવે લસા ગણીએ વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ. ચલો 63, 70 અને 77 આપણે ત્રણનો સાથે જ શોધીશું ભાગાકારની રીતે. ઓકે, ચલો અહીં આ એકી સંખ્યા છે, આ બેકી છે અને આ એકી છે. આ બેકી છે એટલે બે ચાલશે, તો 63 એમના એમ. આ 70 છે એટલે 70ના અડધા કેટલા થશે? 35. 77 એમના એમ. ઓકે, આવું જુઓ તો આ પણ એકી, આ પણ એકી અને આ પણ એકી, એટલે બે ભાગ ચાલશે નહીં. હવે ત્રણેય ચોક ચેક કરીએ તો 6 અને 3 9 એટલે ત્રણેય ચાલશે, તો અહીં લખી જ દઈએ. 3 છે એટલે 3 2 6 અને 3 1 3. અહીં 5 અને 3 8 એટલે ત્રણેય ચાલશે નહીં. 7 અને 7 14 તો અહીં પણ ત્રણેય ચાલશે નહીં. ના ચાલે તો એમના એમ લખી દેવા. પછી તમે જુઓ તો 21 છે એટલે ત્રણેય ચાલશે. 3 7 21 પછી ત્રણેય અહીં ચાલવશો તો ચાલશે નહીં. 77 ચાલશે નહીં. ચલો, ઓકે થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ તો 3 થઈ ગયું પૂરું. ત્રણેય એવું કહેવાય ચાલશે નહીં, તો 4 નહીં ચાલે. 5 તો 5 5 સીધો 35 તો ચાલશે, તો 5 7 એમના એમ રાખીએ. અહીં 5 7 35 એટલે 7 અને 77. ઓકે, ચલો બધા 7 છે એટલે 5 ને એવું 7 ચાલશે, તો 7 1 7 7 1 7 અને 7 11 7 77. પાછું 11 1 1 અને 1. હવે બધા એકડા આવી એટલે આપણી વાર્તા થઈ જઈ પૂરી. એટલું યાદ તમારે રાખવાનું છે. અહીં લસા આવી ગયું છે તો આપણે અહીં લસા લખી દઈએ. ચલો લસા, તો જુઓ તો કેટલો છે. બગડો 1 વખત છે, તગડા 2 વખત છે, 1 વખત પોચડો છે, 1 વખત સાતડો છે અને 1 વખત 11 છે. તો અહીં જોઈએ, 2 3 6, 6 3 18, 18 5 90 આટલો ગુણાકાર કરું. પછી 11 7 77, તો 77 × 90 હોવું જોઈએ. 9 7 63નો તગડો વધી છો. 9 7 63 64 65 66 67 68 79 અને આ મીંડું હતું એમના એમ. તો 6930 અહીં સેન્ટીમીટર લખવાનું ભૂલવાનું નથી. આ એનો લસા આવી ગયો. તમને આ ગુણાકાર ના ફાવે તો તમારે પાછળ તમે કરી શકો છો. હવે શોધવાનું શું છે, જો દરેકે કેટલું લઘુત્તમ અંતર નક્કી કરવું પડે, તો અહીં લઘુત્તમ અંતર આવી ગયું છે. કેટલું આવ્યું છે? તો જરૂરી લઘુત્તમ અંતર 6930 સેન્ટીમીટર છે. આ વિદ્યાર્થી મિત્રો જવાબ છે, અને આપણે જવાબ ઉપર શું કરીએ છીએ, આ રીતનું બોક્સ બનાવી દઈએ છીએ એટલે સાહેબની નજરમાં આવી જાય. ઓકે, આ રીતે એકદમ ઇઝી દાખલા તમારે ગણવાના છે. ચલો હવે આપણે